અરે ભાઈ, શું કરી રહ્યો છે ફોનમાં? અરે તને જ કહું છું, શું આખો દિવસ ઘૂસેલો રહે છે ફોનમાં, શું કરી રહ્યો છે? અરે જો, હું તમારા બધા માટે એક બહુ મસ્ત એપ્લિકેશન લઈને આવ્યો છું, જેનું નામ છે રમી સર્કલ. હે? હા, જેમાં તમે રમી રમીને પૈસા જીતી શકો છો. આ એક સ્કિલ અને હુનર બતાવવા માટે બિલકુલ સેફ ગેમિંગ એપ્લિકેશન છે. અને ના આવડતી હોય તો? આમાં પ્રેક્ટિસ ગેમ પણ છે, જેમાં તમે શીખીને રિયલ કેશ ગેમ રમી શકો છો. હે, શું વાત છે! હા, અને બીજું, આમાં 1 કરોડથી પણ વધારે એક્ટિવ ખેલાડીઓ છે. અને આમાં સૌથી સેફ ડિપોઝિટની ફેસિલિટી પણ છે, જેમાં તમે ફોનપે, પેટીએમ, ક્રેડિટ કાર્ડ કે ડેબિટ કાર્ડથી પણ ડિપોઝિટ કરી શકો છો. અને બીજું, તમારા પહેલા જ ડિપોઝિટ ઉપર 2000 સુધીનું વેલકમ બોનસ પણ મળશે. અરે વાહ ભાઈ! અને રમી સર્કલ ઉપર રમી રમી ખૂબ જ સરળ છે, અને એ તમારા ફોનમાં સાવ સ્મૂથ ચાલે છે. તો હવે તમે રાહ કોની જોઈ રહ્યા છો, લિંક ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે, ત્યાં જઈને ડાઉનલોડ કરો અને રજીસ્ટર કરીને ડિપોઝિટ કરતા જ મેળો 2000 સુધીનું વેલકમ બોનસ. તો હવે રમી રમો અને કેશ જીતો. અને હા મિત્રો, આ રમતમાં પૈસાનું જોખમ છે અને આની લત પણ લાગી શકે છે, તેથી તમારી જવાબદારી ઉપર રમવું. આખા ગામમાં બધાને કહી દીધું કે કાલે કોઈ દેખાય નહીં, હવે ખાલી આ એક જ રહી ગયો છે, ચલો એ આને પણ કહી દઈએ. એ સાંભળ, કાલે રવિવાર છે અને અમારા ભરતસિંહની દીકરી આ મંદિરે દર્શન કરવા આવવાની છે, તો ગામમાં બાર ક્યાંય દેખાતો નહીં. હા સારું ભાઈ, ચલો એ આપણું કામ થઈ ગયું. શું ભાઈ કિશન, કેમ તારું મૂડ સાવ ઓફ છે? કઈ નહીં હોય શું, માંડ એક રવિવારની રજા મળે છે અને એમાંય પેલા ભરતસિંહની દીકરી મંદિરે દર્શન કરવા આવે છે, તો શું આપણે ઘરેથી બહાર નીકળવાનું જ નહીં? બે, આ ભરતસિંહની દીકરીમાં એવા તે શું હીરામોતી ટાંકેલા છે કે એના ઉપર કોઈ છોકરાની નજર ના પડવી જોઈએ? તે ક્યારે જોઈ છે એની છોકરીને? આ ભરતસિંહ જોવાનો મોકો આપે ત્યારે જોયું હોય ને? તો મારે એકવાર જોવી પડશે એની દીકરીને, અને જો એ મને ગમી જાય તો સીધો પ્રપોઝ મારી જ દેવો છે. એ ભાઈ રહ્યા દે, ખોટા આવા સપના ના જો, નહીં તો પેલાના હાથે માર ખાઈ ખાઈને મરી જઈશ. બે ભાઈ, તું હજુ તારા આ દોસ્તને ઓળખતો નથી, જો હું ધારું ને તો એ ભરતસિંહ અને એના માણસોને ભૂતની જેમ મારું. અને હવે એની આગામાં ડોનગીરી બહુ જ વધી ગઈ છે, કાલે કંઈ પણ થાય મારે એની દીકરીને જોવી છે એટલે જોવી જ છે, અને જો એ આ દિલને ગમી ગઈ તો હું એને મારા દિલની વાત કહી જ દઈશ. જો ભાઈ, હું તો કાલે ઘરની બહાર નીકળવાનો નથી, અને તું જીવતો રહે તો મને સમાચાર આપજે શું થયું. સમાચાર તો હું તને 101% આપીશ, પડવા દે કાલ સવાર અને આવા દે ને આ મંદિરે. હે મારી માં, મને માફ કરજો, મારા કારણે આખા ગામનાને હેરાન થવું પડે છે. માં, તે મને કેવી જગ્યાએ જન્મ આપ્યો છે જ્યાં પ્રેમ નામની વસ્તુ છે જ નહીં, બસ નફરત, ઝઘડા અને ડોનગીરી. માં, મને આવું જરાય પસંદ નથી, હું દર રવિવારે તમારા મંદિરે આવું છું, તો હું તમને ફક્ત એક જ વિનંતી કરું છું કે મને કોઈ સારા જીવનસાથીની જરૂર છે, પણ મારા પપ્પાના ડરથી કોઈ છોકરો મારી નજરની સામે પણ નથી આવતો. તો માં, તમે કોઈ એવો છોકરો મારી લાઈફમાં લાવી દો કે જે મને આ ઝંઝટમાંથી બહાર કાઢી શકે. સમજી લે, તારું કામ થઈ ગયું. કોણ છે તું અને આ મંદિરે કઈ રીતે પહોંચ્યો? હું ગઈકાલ રાતનો આ મંદિરે જ બેઠો હતો, ફક્ત તને જોવા માટે. શું, મને જોવા માટે? પણ કેમ? કઈ નહીં, હું જોવા માંગતો હતો કે તારા પપ્પા તારું આટલું બધું ધ્યાન રાખે છે તો એવું તે તારામાં છે શું? પણ ખરેખર તું ખૂબ જ સુંદર છે અને સારી છોકરી છે, અને મેં વિચાર્યું હતું કે જો તું મને ગમી ગઈ તો હું તને મારા દિલની વાત કહી દઈશ. હવે મારાથી નથી રહેવાતું, આઈ લવ યુ. વાહ માં, લાગે છે આ તમે મારી વાત સાંભળી લીધી, પણ હું આમ ડાયરેક્ટ આના પર કેવી રીતે વિશ્વાસ કરી શકું? હું પહેલા આની પરીક્ષા લઈશ અને જો એ આમાં પાસ થઈ ગયો તો હું આને હા પાડી દઈશ. અરે શું થયું, કયા વિચારોમાં ખોવાઈ ગઈ? હમણાં તો માતાને કહેતી હતી ને કે મને આ ઝંઝટમાંથી બહાર કાઢો,
તો મારી તાકાત છે તને આ ઝંઝટમાંથી બહાર કાઢવાની, બોલ હા કે ના? હું આમ ડાયરેક્ટ કેવી રીતે માની લઉં કે તું મને આમાંથી બહાર કાઢીશ? તને યકીન અપાવવા માટે મારે શું કરવું પડશે? મારા પપ્પાની સામે તારે મને પ્રપોઝ કરવો પડશે, બોલ છે મંજૂર? બોલ, અત્યારે આવું તારી સાથે તારા ઘરે? ના હો, આટલી બધી ઉતાવળ નથી, કાલે હું કંઈ પણ કરીને મારા પપ્પાને ગામમાં લઈને આવીશ, ત્યારે તું મને કહી દેજે. સારું, ત્યારે કંઈ વાંધો નહીં, મળીએ કાલે. અને હા, તું મને પ્રપોઝ કરીશ એટલે મારા પપ્પાના માણસો તને માર્યા વગર નહીં રહે, અને જ્યાં સુધી હું તને ના કહું ત્યાં સુધી તારે કોઈના ઉપર હાથ નહીં ઉપાડવાનો, બોલ છે મંજૂર? હા, મને મંજૂર છે. સારું, ચાલ મળીએ કાલે. અને હા, તારું નામ તો કહી દેજે. નીતિ. અને તમારું? પ્રકાશ. ઓકે. હેલો કિશન, તું કહેતો હતો ને કે જીવતો રહે તો સમાચાર આપજે, તો આવી જા આપણા બાકડે, તને જોરદાર સમાચાર આપું. અરે આવી ગઈ દીકરી, અને કેમ આજે આટલું મોડું થયું? કઈ નહીં પપ્પા, તમે મને મંદિર સિવાય બીજે ક્યાંય જવા નથી દેતા એટલે હું આરામથી દર્શન કરતી હતી. અરે મારી દીકરી, બોલ ને તારે ક્યાં જવું છે? મારે ક્યાંય જવું નથી, બસ ખાલી તમારી સાથે આપણા ગામમાં આંટો મારવા જવું છે. કેટલા વર્ષો થઈ ગયા, મેં આપણું આખું ગામ જોયું જ નથી. અરે પણ આપણા ગામમાં એવું છે શું કે તું ગામમાં ફરવા માંગે છે? જે હોય એ, બસ મારે એકવાર તમારી સાથે આપણા ગામમાં ફરવું છે, બોલો તમે આવશો કે નહીં? હા સારું, બોલ ક્યારે જવું છે? કાલે. સારું. હેલો રાજ, ગામના લોકોને કહી દેજે કે કાલે ભરતસિંહ અને એમની દીકરી ગામમાં આટો મારવા આવે છે, તો ગામના કોઈ છોકરા બહાર દેખાય નહીં. હા સારું ભાઈ. અરે પપ્પા, તમે કેમ આવું કરો છો? હું બહાર નીકળું એટલે કોઈ દેખાવું ના જોઈએ. આનું એક કારણ છે જે તું નહીં સમજી શકે. અરે કિશન આવી ગયો, આય આજે તો તને જોરદાર સમાચાર સંભળાવું. હા બોલ, શું થયું? પેલા ભરતસિંહની દીકરી જોવા મળી કે નહીં? અરે જોવાની વાત તો દૂર, મેં તો એને ડાયરેક્ટ પ્રપોઝ પણ મારી દીધો, અને એને મને એક ચેલેન્જ આપ્યું છે કે જો તું એ પૂરું કરીશ તો હું તને હા પાડી દઈશ. હે, શું વાત કરી છે, સાચું? પણ એને તને ચેલેન્જ શું આપ્યું? એના બાપાની સામે એને પ્રપોઝ કરવાનું. ઓહ નો. એ ભાઈ, તને એને ચેલેન્જ નહીં પણ તારું મોત આપ્યું છે. જો ભાઈ, એ છોકરી છે જેટલી મસ્ત ને કે હું એના માટે મરવા પણ તૈયાર છું. એ આવતીકાલે એના બાપાને લઈને ગામમાં આટો મારો આવે એટલે હું એને કહી જ દઈશ, પછી જે થવું હોય તે થાય. કંઈ જ થવાનું નથી, તારું મર્ડર જ થવાનું છે, જોઈ લેજે તું. એ સાંભળો, આવતીકાલે ભરતસિંહ અને એની દીકરી ગામમાં આટો મારવા આવવાના છે, એટલે એકે દેખાતા નહીં, સમજ્યા? હા હા સારું ભાઈ. વાહ, એટલે એને એના પપ્પાને કહી દીધું એમને. હવે જોવાનું એ છે કે કાલે મને પ્રેમ મળે છે કે મોત. 99% મોત, બાકી તારા નસીબ. ખરેખર માની ગઈ હું આ જાના ડેરિંગને, મેં ખોટી આની પરીક્ષા લીધી. હવે હું મારા પપ્પા સામે કહું કઈ રીતે કે મારા લોકોને? દીકરી, તું મને પૂછતી હતી ને કે હું બહાર નીકળું એટલે તમે કેમ આવું કરો છો, તો સાંભળ, આખું ગામ મારાથી ડરે છે
અને હું જે કહું એ જ કરે છે, અને મારે તારા લગ્ન આ જ ગામમાં કરાવવાના છે. અને આવું બધું કરવાનો મારો ફક્ત એક જ ધ્યેય હતો કે હું તારા માટે એવો છોકરો શોધવા માંગુ છું કે જે કોઈથી ના ડરતો હોય, એકે સવાય હોય. અને ખરેખર આજે આ છોકરાને જોઈને મારા મનમાં ઘણી ખુશી થઈ હતી કે જેવા છોકરાની મારે જરૂર હતી એવો છોકરો મને મળી ગયો. એણે મારી સામે તને પ્રપોઝ કર્યો, પણ અફસોસ એનામાં ડેરિંગ તો છે પણ તાકાત નથી. તાકાત છે પપ્પા, અને એ તમારે જોવી હોય તો હવે જોઈ લો. પ્રકાશ, હવે કોઈની માન ના ખાતો, તોડી નાખ બધાને. બસ પ્રકાશ, રહેવા દે, છોડ દે એ લોકોને. ચલો એ નીકળો, હવે મારે તમારી કઈ જરૂર નથી. મારે જેની જરૂર હતી એ હવે મને મળી ગયો છે. ચલો ઉપડો. ખરેખર પ્રકાશ, માની ગયો હું આજ તારા ડેરિંગને. તને જરાય બીક ના લાગી કે મારી દીકરીને પ્રપોઝ કરવામાં તારા શું હાલ થશે? પ્રપોઝ તો મેં કાલે તમારી દીકરીને મંદિરમાં કરી દીધો હતો, પણ એને મને એક ચેલેન્જ આપી હતી કે તું મારા પપ્પાની સામે પ્રપોઝ કર તો હું માનું. અને એને મને કીધું હતું કે હું તને જ્યાં સુધી ના કહું ત્યાં સુધી તારે કોઈના ઉપર હાથ નહીં ઉપાડવાનો. અને એટલે જ મેં કોઈના ઉપર હાથ નહોતો ઉપાડ્યો. બાકી કોઈની તાકાત નથી કે મારી મરજી વગર મારા કોલરને ટચ કરી શકે. વાહ, ડેરિંગ અને તાકાત તારામાં ભરપૂર છે હો. મારે આવા જ છોકરાની જરૂર હતી મારી દીકરી માટે, અને એટલે જ હું આ ગામના લોકોને તકલીફ આપતો હતો. પણ આજ પછી હું કોઈને કંઈ તકલીફ નહીં આપું. અને દીકરી, મને માફ કરજે, મેં અત્યાર સુધી તને બંધનમાં બાંધી રાખી હતી, પણ આજથી તું આઝાદ છે અને તારે આ ગામમાં જ ફરવું છે ને, તો જા ફર પ્રકાશ સાથે. હવે મને તારી જરાય ચિંતા નથી. થેન્ક યુ સો મચ પપ્પા. જાઓ, મોજ કરો. હે તારો સાથ મળ્યો ને જન્નત મળી ગઈ. તારો સાથ મળ્યો ને જન્નત મળી ગઈ. તારો હાથ મળ્યો ને